ગ્રામ સોમનાથ જિલ્લાના પાણંદર બાદ હવે હરમડિયાના ગામે મોડી રાત્રે દીપડા ગામ વચ્ચે આવી ચડતા અફરાતફરી મચી ગઈ હતી. ગીર પંથકના ગામોમાં સિંહ, દીપડા જેવા હિંસક વન્ય પશુઓ ઘૂસી આતંક મચાવી રહ્યા હોવાના વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે મંગળવારે મોડી રાત્રે ખૂંખાર દીપડો ગામની વચ્ચોવચ્ચ આવી ચડતા ગામમાં અફરાતફરી મચી હતી. પ્રથમ દીપડાએ ગામની વચ્ચે આવેલ એક મકાનમાં ઘૂસી વાછરડી ઉપર હુમલો કર્યો હતો, જ્યાં મકાન માલિક રાડારાડી કરતા દીપડો ત્યાંથી ફરાર થયો હતો. હાહાકાર મચાવી રહેલા દીપડાએ એક મકાનના છતના નળિયા તોડી પાડી ત્યાંથી ફરાર થયો અને મકાનોની વચ્ચોવચ્ચ એક ફળિયામાં છુપાયો ભૂંડનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયેલો હતો. ઘર ગામ મારું ગામની વચ્ચોવચ્ચ ઘર છે, દીપડો બાજુમાં ભીખાભાઈની વાસડીને મારી ત્યાંથી ટપીને મારા ડેલામાં આવ્યો. હવે રાતે 1 વાગે દીપડો આવ્યો, ત્યારની આખી રાત અમે એની વાહે પોરી ભરી, એટલે સવારે એની 10 વાગે એની વિધિ થઈ. તો એમની ત્યાં સુધીમાં જો એ માણસો ને કોઈક છોકરાને ઈજા કરી હોત કે મારી નાખ્યો હોત તો એનો જવાબદાર કોણ બને? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તો રાતે જ અમે જાણ કરી હતી, એટલે એ લોકો રાતે આવ્યા હતા. પણ એને એ લોકો આવ્યા પછી એ હતા અરે, પણ દીપડો તો રાત આખી રહ્યો મારા ઘરે જ. પછી સવારે બાજુમાંથી એને 10 વાગે પકડ્યો. આ એક રિપોર્ટર પણ પકડ્યો છે. હા, રાતભર ગામ લોકોએ દહેશતમાં પસાર કરી ગામના લોકોને ડર હતો કે દીપડો તેમના નાના નાના બાળકોને પણ પોતાનો શિકાર ના બનાવી લે. સ્થાનિકોના કહેવા મુજબ મોડી રાત્રે જ વન વિભાગને દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની જાણ કરાઈ હતી, પરંતુ વન વિભાગે કોઈ ગંભીરતા લીધી નહીં અને રાત્રે વન વિભાગે 2 કર્મચારીને ગામમાં બેસાડી રાખી પોતાની ફરજ પૂરી કરી હતી અને સવારે પણ કલાકો વીત્યા બાદ આખરે 10 કલાકે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. વન વિભાગ પોતાની બેદરકારી છતી ન થાય તે માટે RFOએ મીડિયાને કવરેજ કરતા રોક્યું હતું. અંતે 1 કલાકના દિલધડક રેસ્ક્યુ બાદ વન વિભાગે દીપડાને મૂર્છિત કરી પાંજરે પૂર્યો હતો. જો કે હરમાળિયા ગામે દીપડો ઘૂસ્યાના 12 કલાક વીત્યા બાદ તેને પાંજરે પુરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ગામની વસોવસ મારા મકાન છે ને, રાતના 11 વાગે દીપડો અમારા ગામની અંદર આવ્યો, મારું માલ મારી નાખ્યો, બાજુવાળા મકાનની છત તોડી નાખી. એનો જિમ્મેદાર કોણ છે? આ તો ઠીક છે કે માલથી હરી ગયું, અમારી જીવહાની થઈ હોય તો એનો જિમ્મેદાર કોણ રહે? બરોબર, રાતના 11 વાગે અમે જંગલ ખાતુને ફોન કર્યો. ગીર સોમનાથના પણાદર ગામે પણ 10 દિવસ પહેલા દીપડો ગામ વચ્ચે ઘૂસ્યો હતો, તો હવે હરમાળિયા ગામે દીપડાઓ આટાફેરા કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામવાળા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.